સરસ્વતી શિશુ મંદિર હળવદ દ્વારા યોજવામાં આવેલ સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચ યોજના કાર્યક્રમ મોરબીમાં યોજાયો હતો, જેમાં કુલ મળીને 27 ટીમોએ ભાગ લીધો હતો અને હળવદ શિશુ મંદિર બાળ શિશુ અને કિશોર એમ 3 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કિશોર વર્ગની ટીમ સૌરાષ્ટ્ર લેવલે પ્રથમ નંબર મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. 1960 થી વિદ્યા ભારતી શૈક્ષણિક કાર્યો કરે છે અને અત્યારે ભારતમાં 400 જેટલી સ્કૂલો વિદ્યા ભારતી ચલાવી રહી છે. વિશ્વની સૌથી મોટી સંસ્થા વિદ્યા ભારતી છે અને વિદ્યા ભારતી સંલગ્ન શાળામાં શારીરિક શિક્ષણ, વૈદિક ગણિત વગેરે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે શિક્ષણ અપાય છે. સાંસ્કૃતિક પ્રશ્ન મંચમાં ભારતની સંસ્કૃતિ વિશે જેવી કે રામાયણ, મહાભારત જેવા ગ્રંથોમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં 27 ટીમોએ ભાગ લીધો હતો અને કિશોર વર્ગની ટીમ સૌરાષ્ટ્ર લેવલે વિજેતા જાહેર કરવામાં આવી હતી અને હળવદનું ગૌરવ વધાર્યું હતું. આ તકે મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે અને ટ્રસ્ટી રમણીકભાઈ પટેલે આ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગયેલ આચાર્ય તૃપ્તિબેન દવે તથા હેતલબેન મહેતાને પણ સફળતા મેળવવા બદલ અભિનંદન આપ્યા છે. તો સાથોસાથ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ શિશુ મંદિર શાળાને શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા છે. સૌની સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ ટીમમાં વનરાજ રાવલ, પરમાર પ્રિયંકા અને મિયાણી પાયલ આ ત્રણેય વિદ્યાર્થીએ પ્રથમ નંબર મેળવીને ગુજરાત રાજ્ય લેવલની સ્પર્ધામાં સુરત મુકામે ભાગ લેશે અને સરસ્વતી શિશુ મંદિરનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર વિભાગની સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચનો કાર્યક્રમ મોરબી મુકામે શિશુ મંદિરમાં થયો હતો. તેમાં હળવદની શિશુ મંદિરની કિશોર વિભાગની ટીમ પ્રથમ આવેલી છે સૌરાષ્ટ્ર લેવલે, અને હવે એ લોકો સુરત રાજ્ય લેવલની જે સ્પર્ધા થશે પ્રશ્ન મંચની એમાં ભાગ લેવા જશે. આ પ્રશ્ન મંચની અંદર ભારતીય સંસ્કૃતિનું જતન સંવર્ધન કરે એવા માનચિત્રો, આપણા ઋષિ મુનિઓ, આપણો ઇતિહાસ અને ભૂગોળ આ બધાને આવરી અને એમાંથી એક એક પ્રશ્ન અમે તૈયાર કરો, એક બુક વિદ્યાર્થીને આપવામાં આવે અને એમાંથી આ પ્રશ્નો તૈયાર કરી અને બાળકો જવાબ આપતા હોય છે. સૌરાષ્ટ્ર લેવલે લગભગ 37 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, એમાં હળવદ ટીમ આ વખતે પ્રથમ આવી છે. હું સંસ્થા વતી એ બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે સાથે કોચમાં બંને બહેનો ગયા હતા એ બંને બહેનોને પણ અભિનંદન આપું છું. કેમેરામેન બળદેવ ભરવાડ સાથે જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ.